કરજણ તાલુકાના નારેશ્વર લિંડોઈ પાસે સર્જાયો અકસ્માત. સાંસદ તેમજ કોંગ્રેસ અગ્રણીઓએ મૃતક યુવાનના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. લીલોડ ગામ પાસે હાઈવા ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં સિનોરના એક્ટિવા ચાલકનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનના પરિવારજનોની સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ કોંગ્રેસ અગ્રણી અભિષેક ઉપાધ્યાય મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી. લીલોડ નજીક સર્જાયેલ અકસ્માતમાં કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કરજણ પોલીસે અકસ્માત સર્જનાર હાઈવા ડમ્ફર ચાલકને ઝડપી પાડી હાઈવા ડમ્ફર કબજે લીધું હતું. સર્જાયેલા અકસ્માતમાં બે ભૂલકાઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દેતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. સિનોરના જૂના માછીફરિયામાં રહેતો ગરીબ પરિવાર રાજુભાઈ માછી તેમની ધર્મપત્ની બે બાળકો સાથે મજૂરી કરી પેટીઓ રરી ખાતા પોતાના પરિવાર ચલાવતા હતા. 147 વિધાનસભાના સાંસદ મનસુખ વસાવા, કરજણ પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ, કરજણ ભાજપ પ્રમુખ સહિતનાઓએ મૃતક માછી રાજુભાઈના ગરીબ પરિવારની મુલાકાત કરી હતી. મુલાકાત બાદ સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા હતા. સાથોસાથ જિલ્લા વહીવટીતંત્રને નિશાન બનાવ્યું હતું. આવા રેતી માફિયાઓ સાથે વહીવટીતંત્ર જોડાયેલું હોવાના આક્ષેપો કર્યા હતા. બેફામ ચાલતા રેતી માફિયાઓના ચાલતા હાઈવા ડમ્ફરોના માલિકો સાથે જોડાયેલા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. વહીવટીતંત્રની કોઈ ધાક નથી. વહીવટીતંત્રથી આ લોકો બિલકુલ ગભરાતા નથી. એ લોકોને કારણે આવી ઘટના બને છે. ગરીબ પરિવારો ભોગ બનતા હોય એમ તેઓએ જણાવ્યું હતું. વેફામ ચાલતા હાઈવા ડમ્પરોને લઈ અગાઉ પણ સરકારનું ધ્યાન દોર્યું હતું. હવે ફરીથી સરકારને રજૂઆત કરીશ એમ જણાવ્યું હતું. વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન મહામંત્રી અભિષેક ઉપાધ્યાય, સિનોર તાલુકાના નેતાઓએ પણ પરિવારની મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું. વડોદરા જિલ્લા કોંગ્રેસ સંગઠન મહામંત્રી અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરજણના માલુદ ગામે બનેલ ઘટનાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. મેં પણ આ બાબતે ખાન ખનિજ વિભાગના અધિકારીને જાણ કરી છે એમ તેઓએ જણાવ્યું હતું. જો આ બાબતે કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે મૃતક યુવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. વલીભાઈ બાબરિયા, જેડેશ ટીવી, ભરૂચ. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ શેરડીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163-5214.